નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર 10મું ચેપ્ટર છે જીભ, નામ સરસ મજાનું છે. આ ચેપ્ટર જે છે એનો આપણે ટૂંકો સાર સમજવાના છીએ. જીભ આપણા શરીરની અંદર જે મહત્વનો અંગ કહી શકાય એવું જીભ, એના ઉપરથી આપણા લેખકે આ નિબંધ લખ્યો છે. લેખક આ જે નિબંધ છે એનું નામ આપ્યું છે હાસ્ય નિબંધ, કારણ કે આપણે હસવાનું છે. પછી એ લેખક છે જ્યોતિન્દ્ર દવે, હાસ્ય લેખક છે સારા એવા, અને એનો જન્મ સુરતની અંદર થયો હતો. તો મિત્રો, આજે તમે ગુજરાતી અત્યારે આ વિડીયોમાં ખોલવા નથી, માત્ર ને માત્ર હું તમને કહું એમાં તમારે ધ્યાન આપવાની છે. બરોબર, સરસ મજાનો પાઠ છે, તમારે ખિલખિલાટ અને ખડખડાટ હસવાનું પણ છે. હવે મિત્રો, આપણા શરીરની અંદર ભગવાને કેટલા બધા અંગો બનાવ્યા સરસ મજાના, અને એ બધી ઇન્દ્રિયો પણ બનાવ્યા. ઇન્દ્રિયોનું કામ શું છે? વિશિષ્ટ પ્રકારની જે કઈ ક્રિયાઓ થાય છે આપણી આજુબાજુ, એ ક્રિયાઓનો બધો સંદેશો છે મગજ સુધી પહોંચાડે છે આપણી ઇન્દ્રિયો. એ ઇન્દ્રિયોની આપણે વાત કરીએ તો કાન, કાનનું કામ શું છે? તો કે આપણે જે કઈ આજુબાજુમાં અવાજ થાય છે, અવાજ છે એ શું થાય છે, શું બોલાય છે, એ બધો મેસેજ મગજ સુધી પહોંચાડે છે. આંખ, આંખનું કામ શું છે? તો કે આજુબાજુ જે કઈ છે એ જોઈને એનો મેસેજ ચિત્ર પહોંચાડે છે. નાક, તો કે શ્વાસની ક્રિયા લેવાનું કામ કરે છે. મુખ, તો કે જમવાનું કામ કરે છે. આવી અનેક ઇન્દ્રિયો છે મિત્રો, એનું કામ છે એ આપણે મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. પણ મિત્રો, જીભની જો વાત કરીએ તો એ એક એવી એક ઇન્દ્રિય છે મિત્રો, કે જે વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે અને બે કાર્ય કરે છે. આ એ સિવાય મેં તમને ઇન્દ્રિયો કીધા, દાખલા તરીકે આંખ છે, તો આંખ બે છે અને કામ બે નું શું? જોવાનું. કાન બે છે, સાંભળ, કામ બે નું શું? સાંભળવાનું. નાક છે, એના છિદ્રો બે છે અને કામ શું છે? એક જ. શું? તો કે શ્વાસ લેવાનો, શ્વાસ કાઢવાનો. એવી રીતના જીભની જો વાત કરીએ તો જીભ એક છે અને કામ બે છે. ઓલી ઇન્દ્રિયો બે હતી, કામ એક હતું, અહીંયા ઇન્દ્રિય એક છે અને કામ બે છે. શું કામ? તો કે બે કામ કયા કયા? તો કે એક તો જમવાનું, સ્વાદ લેવાનો, અને બીજું બોલવાનું. જિંદગીમાં સૌથી મહત્વના બે કામ છે, અને સૌથી મહત્વનું આપણે ખોરાક લેવો, જમવું, સ્વાદ લેવો, એ સૌથી મહત્વનું કામ છે. એ એક મહત્વનું કામ કરે છે, અને બીજું છે બોલવાનું. આ પણ મહત્વનું છે મિત્રો. વ્યક્તિ સફળ કે નિષ્ફળ જશે અથવા કેવો છે એ બોલી પર ખપડીએ, વાણી પર ખપડીએ. સંસ્કારી છે, કુસંસ્કારી છે, સારો છે, ખરાબ છે, એના બોલવા પર ખપડીએ. જેમ તે બોલવા માંડે એટલે આપણે કહી દઈએ કે હા, આમાં કઈ જોવા જેવું છે નહીં, ભાઈ સંસ્કારી એવી ચીજ નથી, ક્યાં શું બોલવું છે એને ખબર પડતી નથી. બીજી વાત કરીએ મિત્રો તો બીજી જે ઇન્દ્રિયો છે આપણી શરીરની, હાથ, પગ, નાક, કાન, આંખ, આ બધી ઇન્દ્રિયો છે ને, એની ઉપર આપણું નિયંત્રણ નથી. ખાસ કરીને આંખ, નાક અને કાન, આ ત્રણ ઇન્દ્રિયો તો મિત્રો એવી છે કે એની ઉપર આપણું કોઈ પ્રકારે નિયંત્રણ નથી રાખી શકતા. કદાચ આપણે ચાલવું ન હોય તો પગ આપણે રોકી દે, પણ આંખ, નાક અને કાન, આ ત્રણ ઇન્દ્રિય એવી છે મિત્રો કે એની ઉપર આપણું કોઈ પણ પ્રકારની નિયંત્રણ નથી. દાખલા તરીકે રસ્તા ઉપર છે જતા હોય અને ખરાબ દુર્ગંધ આવતી હોય ત્યાં, તો આપણે દુર્ગંધ ખરાબ લેવી ન હોય, ખરેખર ખરાબ દુર્ગંધ કોઈને ન ગમતી હોય, પણ છતાંય એ નાક એ દુર્ગંધ લઈ અને મગજ સુધી મેસેજ પહોંચાડી દઈએ, આપણે ન લેવી હોય છતાં પહોંચાડી દઈએ, એની ઉપર આપણું નિયંત્રણ નથી. કોઈ ખરાબ વસ્તુ હોય આપણે ન જોવી હોય, છતાંય આપણી આંખ છે જોઈએ અને મેસેજ પહોંચાડી. કોઈ ખરાબ કોઈ વ્યક્તિ કઈ બોલતા હોય આપણે ન સાંભળવું હોય, છતાં એની કાન આપણે સાંભળી જી દેવા મેસેજ પહોંચાડી દઈએ. જીભ એક એવી વસ્તુ છે કે એની ઉપર આપણું નિયંત્રણ છે. કઈ રીતના નિયંત્રણ? દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ છે ચાખવી નથી તો નહીં ચાખવાનું, આપણે કઈ બોલવું નથી તો નહીં બોલવાનું. જીભ ન બોલે કારણ કે આપણું એની ઉપર નિયંત્રણ છે. એટલે આ એક વિશિષ્ટતા, એક વિશિષ્ટતા તમે એ જોઈ કે ઇન્દ્રિય કામ બે, બીજી વિશિષ્ટતા એ કે એની ઉપર આપણું નિયંત્રણ છે. અને મિત્રો, એક વિશિષ્ટતા ત્રીજી કે એ ક્યારે વૃદ્ધ નથી થતી. તમે યુવાન હો, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષના થાવ તો હાથ અને પગ છે વૃદ્ધ બને એવું બને, આપણો મગજ છે વૃદ્ધ થઈ ગયા, ઘણા કરતા વડી થઈ ગયા, હવે એનો મગજ કામ નથી કરતો, સાથે બુદ્ધિ નાખે આપણે કહીએ ને, 60 વર્ષ થાય એની બુદ્ધિ બાળક જેવી થઈ ગઈ, પછી આપણે આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, ચાલી ન શકીએ, કામ ન કરી શકીએ, એવું બને, બધા અંગો આપણા વૃદ્ધ થાય, શિથિલ થઈ જાય, નકામા બની જાય, એવું બને. જીભ એવી છે મિત્રો કાયમ માટે યુવાન બી, અરે એટલું જ નહીં મિત્રો.
મનુષ્ય છીએ, આપણું શરીરનો નાશ ગમે તેની થવાનો છે. એક ની તો કાલ ની તો પરમ ની, એક દિવસ એવો આવશે કે મારો ને તમારો નાશ થવાનો છે દુનિયામાંથી. અને આપણા તમામ અંગો છે એ રાખ ભેગા થઈ જશે, વાની થઈ જશે. પણ આપણી જીભની તાકાત તો જો, આપણે જીવતા તો ત્યારે એ કામ કરતી હતી ને, આપણા ગયા પછી આપણી વાણી છે એ અમર બની ગઈ. આપણે કવિ પરિચયમાં વાત કરી હતી કે મહાન વ્યક્તિ ઓછી પોતાની વાણી બોલી ગયા તો આજે મહાન છે. સ્વામી વિવેકાનંદ બોલી ગયા એના શબ્દો આજે બોલીએ છીએ, ગાંધીજીના શબ્દો આપણે બોલીએ છીએ, મહાન હસ્તીઓ છે. અને હજી અત્યારે હસ્તીઓ અમુક જીવે છે, તો એ જે અત્યારે બોલે છે એ 2-5 કે 50 વર્ષ પછી એ મૃત્યુ પામશે, છતાં એના શબ્દો અહીંયા રહેશે. અબ્દુલ કલામ, અટલ બિહારી વાજપેયી, આ બધા કેટલા મહાન હસ્તીઓ હતા. એના શરીરના નાશ થઈ ગયો પણ એની વાણીનો નાશ નથી. એટલે જીભનું કામ તો કેવું છે, જીવતા હોય ત્યારે કામ કરે અને મૃત્યુ પછી એ કામ કરે, એટલે એ વિશિષ્ટ પ્રકારનું, ત્રીજું એનો વિશિષ્ટ સ્થાન. અને એનાથી વિશેષ આપણે વાત કરીએ તો ભગવદ્ ગીતામાં કીધું છે જ્ઞાન યોગ અને કર્મયોગ. કર્મયોગ એટલે શું? આપણે આપણું ફરજ, આપણું કર્તવ્ય બજાવવું. જ્ઞાન યોગ એટલે જાણવું. આ બે નો સમન્વય ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે. આ જો વાત હોય તો બધા અંગોમાંથી સૌથી વધારે લાગુ પડતી હોય તો જીભને. જીભ બે કામ કરે છે, જો જાણવાનું, બોલવાનું કામ કરે છે. અને પોતાને એમ થાય કે કોઈને અહીંયા કેવું છે, પોતાને કર્મ કઈ કરાવવું છે, કઈ કરવું છે, આ બધું પોતે કાર્ય કરે છે. તો આ જ્ઞાન યોગ અને કર્મયોગ બંને નો સમન્વય પણ આ જીભ કરે છે, એટલે એની એ પણ વિશિષ્ટતા છે. અને એનાથી વિશિષ્ટ વાત કરીએ તો કુલવધુ જેવું કામ કરે, એક સ્ત્રી જેવું કામ કરે છે. કુલવધુ હોય ને, કુલવધુ એટલે આપણા પરિવારની અંદર કોઈ દીકરાના લગ્ન થાય એટલે જે એની પત્ની આવે એની કુલવધુ, કે આખા કુળની વધુ કરે. હવે કુલવધુ છે એ સ્ત્રી તરીકે શું કરવાનું? તો કે એને આખા ઘરનું બધું કામ કરવાનું, અને છતાંય દેખાય કે ઓજલ મારે, ઓજલ એટલે ઘરની બહાર બહુ ન નીકળવું. આપણે જે ઘણા સમાજમાં એવું રહ્યું હોય, હવે ધીમે ધીમે તો આધુનિકીકરણ આવતું ગયું એટલે નીકળતું જાય છે, નહીંતર સ્ત્રીઓને બહાર નહીં જવા. તો જીભનું એવું બધે કામ કરે ને, આપણે બોલી નાખે, આ કરાવે, ઓલું કરે, સ્વાદ લે, બધું કામ કરે, પણ પોતે કે જીભ આમ બહાર નીકળેલી ન દેખાય ઘરને, એટલે ઓજલમાં ઓજલમાં રહે, એટલે કુળ વધુ જેવું પણ કામ કરે છે. અને સ્ત્રી જેવી જ છે, સ્ત્રી છે એ શું કરે છે? તો કે સ્ત્રીથી આપણે આપણે ઘાયલ પણ થઈ શકીએ. સારી બોલતું સ્ત્રી હોય, સુંદર સ્ત્રી હોય તો એનાથી પુરુષ ઘાયલ થઈ શકે, અને સેમ જીભથી પણ માણસ ઘાયલ થઈ શકે. તમે ન બોલવાનું કોઈને બોલી નાખો તો માણસ ઘાયલ થઈ જાય. અને કદાચ એવું કહેવાય છે મિત્રો કે ચાકુને છરીને તલવારને ઘા રૂજાઈ જાય, પણ જીભના ઘા રૂજાતા એનાથી જે જીભથી ઘાયલ થયા ને એટલે એ પૂરું થઈ ગયું, માણસ આજીવન ભૂલે નહીં. એટલે સ્ત્રી જેવું કામ કરે છે, સ્ત્રીથી ઘાયલ થાય માણસ, એમ જીભથી માણસ ઘાયલ થઈ શકે છે. અને એનાથી વાત વિશેષ કરીએ તો રોગની સૂચક છે કુળવધુની. બીજી એક ખાસિયત તમને કહો કે કુળવધુ છે ને એના દ્વારા આજુબાજુ, દાખલા તરીકે કોઈ ઘરની અંદર ઝઘડાઓ હાલતા હોય તો એ ઝઘડાઓની માહિતી આડોસ પાડોશમાં ઘણી વાર મળી જાય. કારણ શું? એ કુળવધુ એ વધુ છે ને આજુબાજુ કઈ આવે, આમ ને નામ હતું, અમારા ઘરમાં આમ ચાલે છે, એ કુળવધુ વિશિષ્ટતા છે. અને ક્યારેક આપણી ખામીઓ પણ બતાવી દઈએ છે. એમ જીભનું પણ એવું છે મિત્રો, આપણા શરીરમાં કઈ રોગ છે હોય તો એ જીભ બતાવી દે. દાખલા તરીકે આપણે ભૂરાશ પડતી જીભ હોય તો એવું કહેવાય કે એને હૃદયની કંઈક તકલીફ છે. લાલાશ પડતી હોય તો એવું કહેવાય કે એને પાચન શક્તિનું કંઈક તકલીફ છે. આ રોગ શું? જીભ છે રોગ બતાવી દેજો. જે બધી કુલ વધુ છે પાડોશમાં બધી માહિતી આપી આવે એમ આ રોગ પણ બતાવી દે છે. એટલે તમે જો ડોક્ટર પાસે જાઓ એટલે શું કહે? તમે જીભ બતાવો, હા બોલો, એટલે જીભ રોગ બતાવી દે. અને એનાથી વિશેષ કોઈ નસો કર્યો, નસો તો એ આમ બહાર જીભ લડતી ખાતી હોય ભૂલતી, તો આપણે સમજી જવાનું આને નસો કર્યો છે. એટલે કુલ વધુની પેઠે કામ કરનારી છે, ઓજલમાં રહેનારી છે અને માહિતી આપી દઈએ છીએ. બીજાને કાંઈ કીધા હોય કહી દઈએ, આપણે જાણવું ન હોય તો કહી દઈએ. એટલે આવા ઘણા બધા કામ એ
કહેવાય છિદ્રાળ પેશીમાં, અને એનાથી વિશેષ પ્રાણીઓ કરતા શ્રેષ્ઠ છે. પ્રાણીઓ છે ને મિત્રો, એની પાસે ઘણી બધી તાકાત છે. કોઈના શિંગડામાં તાકાત છે, ગધેડા જેવો હોય તો એને પગમાં તાકાત છે, કૂતરું હોય તો એના નાકમાં સરસ મજાની તાકાત છે, બિલાડી હોય તો એની આંખ તેજ હોય. ઘણા બધા પ્રાણી પશુ પંખીને પોતાના તે અંગો છે તેજ આપવામાં આવ્યા છે, પણ જીવની એટલી તેજ નથી. અને એવું કહેવાય છે કે જીના 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 મકોડા ને કીડાઓ છે એને તો જીભ જ નથી, પણ કદાચ કૂતરાઓ ને બિલાડાઓ ને છે, પણ મનુષ્ય જેવી જીભ કામ નથી કરતી. હા, મનુષ્યની જીભ જે વર્ષો પહેલા કામ કરતી હતી એના કરતાં થોડું ઓછું કરે છે. કઈ રીતના? કવિની કલ્પના જો ઈદર છે કે વર્ષો પહેલા છે ને, અત્યારે દાખલા તરીકે કૂતરા બિલાડાને કંઈ લાગે ને તો એને જીભથી ચાટે એટલે મટી જાય. એની જીભની અંદર એવી તાકાત છે, એને કોઈ કંઈ કૂતરા બિલાડે તમને લાગ્યું હોય અને એને કંઈક ડ્રેસિંગ કરાવ્યું હોય, દવાખાને ગયા હોય, એટલા હોય કે અહીંયા મને ઊંડું થયું છે, એ ડ્રેસિંગ કરી દઉં કૂતરાએ, છતાં કૂતરાને મટી જાય છે. કારણ શું? એની જીભની અંદર એવી તાકાત છે, એ જીભથી ચાટે એટલે મટી જાય. એ કે કવિ કે વર્ષો પહેલા મનુષ્યને પણ એવું, મનુષ્ય પાસે એ જીભ છે કે કોઈ વસ્તુ થઈ તો જીભથી ચાટતો તો મટી જતો, પણ અત્યારે ધીમે 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 એ શક્તિ ખલાસ થઈ ગઈ. શક્તિ ખલાસ તો થઈ ગઈ છે, હવે તો એ જીભથી ઘા પાડે છે બીજાને, મટાડવા બદલે ન બોલવાનું બોલીને બીજાના મનની અંદર ઘા પાડે, અને એટલું જ નહીં ચાટી ચાટીને મોટા કરી નાખે, એટલે વધારે વધારે કોઈ દ્વારા કે નહીં ઘા મોટા થાય અને ઝઘડાઓ મોટા થાય છે. એનું કારણ શું? બોલીને બગાડવાનું. એટલે આપણી શરીરની આપણા જીભની અંદર એવી તાકાત હતી વર્ષો પહેલા, પણ હવે નથી. જીભ પોતે પૂછી ન શકે, પણ ધારે તો એ મારા હાથને ઉપાડીને દેવો વળી કરાવી,
રાખવાની જરૂર છે સ્ક્રુ વાળા એમાં ખાસ કરીને જીભમાં તો જરૂર છે જીભ છે ને સ્ક્રુ વાળી હોવી જોઈએ આમ સ્ક્રુ થી છોડાવી લે એટલે જીભ એક ડબ્બીમાં મૂકી દેવાય એનાથી ફાયદો શું થાય તો કે આપણે સિનેમામાં ને ક્યાંય જાત ને તો કેટલું બધું કોલાહલ છે તો આપણે પિક્ચર જોવાની ઘણી વાર મજા ના આવે એટલી બધી અશાંતિ થઈ ગઈ તો એ કે એવું હોત તો આપણે કેમ બધે મોબાઈલ છે એ બહાર રાખીને આવું તો એમ કહીને જીભ બધા પોતાની ડબ્બીમાં પૂરીને આવું કેટલું સરસ હોતું વાતાવરણ શાંત અને કઈ ઝઘડા થાય તો ઝઘડા કોટ છે જેમ તેમ બોલો મને ધમકા સાથે તો જીભ છે કાઢી લે ડબલી પૂરી દે ખિસ્સા રાખી દે ચાલો કઈ ઝઘડા નહીં અરે એનાથી વિશિષ્ટ ફાયદો તો એ થાય મિત્રો કે કદાચ કોઈ નાનું બાળક હોય 2-5 વર્ષનું પછી બોલતા ન શીખ હોય અને એની જીભ કાઢીને એના કોઈ 50-60 વર્ષના વૃદ્ધની જીભ એના મુખમાં જો ફિટ કરતી તો એ બાળક કેટલી બધી આમ મોટી મોટી વાણી મોટી વાતો કરતો હોય જ્ઞાનની વાતો કરતો હોય આપણે કેવું સુંદર લાગે વાહ કેટલું સુંદર જ્ઞાન છે અને એનાથી જો વિશેષ કોઈ ફાયદો હતો આજે જ્ઞાતિ જાતિના ભેદભાવ થાય છે ઝઘડાઓ થાય છે એ શું કરો બોલી તો એના કરતા દાખલા તરીકે કોઈ હિન્દુ માણસ છે એ મુસ્લિમ વિશે ખરાબ બોલે છે તો એવું કરી નાખવાનું હિન્દુની જીભ કાઢીને એના મુસ્લિમની જીભ ફેક કરી દેવાય કોઈ બ્રાહ્મણ છે વૈશ્ય કે શુદ્ર વિશે ખરાબ બોલે છે તો બ્રાહ્મણના મુખમાં વૈશ્યની જીભ ફેક કરી દેવાય કોઈ વૈશ્ય છે ક્ષત્રિય કે બ્રાહ્મણ વિશે ખરાબ બોલે છે તો એનામાં ક્ષત્રિય કે વૈશ્યની જીભ ફેક કરી દેવાય કેવી સરસ મજાની જ્ઞાનની વાતો થાય કે ઝઘડા હોતા જાય એટલે બહુ મહત્વનું લેખકે કલ્પના કરી છે અને એનાથી વિશેષ કે જીભ છે ને એના જેવું ક્યારેય અંગ થઈ ન શકે એના જેવું કોઈ ઇન્દ્રિય નથી કારણ કે પ્રતિકૂળ સંજોગોમાં પણ અનુકૂળ થઈ જવાની તાકાત જીભમાં રહેલી છે કારણ શું મિત્રો કે આપણે જે ખાઈ ને બધું સહન કરે તીખું ખાય ઠંડુ ખાય ગરમ ખાય ગમે તેલ વાળું તળેલું નકામું બધું ખાઈ સહન કરે અને છતાંય જરૂર